વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને ધોરણ ત્રણમાં અને આજના ગુજરાતીના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું તો સ્ટુડન્ટ્સ તમને બધાને વેલકમ આજે આપણે શું કરવાનું છે ખબર છે તમને હવે તમે બધા એક્ઝામ દઈને એકદમ ફ્રી થઈ ગયા છો હે ને તો આજે આપણે એક સરસ મજાની વાર્તા કરવાની છે હવે આ વાર્તા તો તમને બધાને યાદ જ હશે પિલ્લુની નહીં હે ને તો આજે આપણે એ જ વાર્તા ફરી એકવાર સાંભળવાની છે તો બધા સ્ટુડન્ટ રેડી છો તો આપણે વાર્તા શરૂ કરીએ બરાબર ને રેડી છો એકદમ તમે એક્ઝામ દીધી ને હમણાં એટલે હવે અત્યારે બે ત્રણ દિવસ આપણે કંઈક નવું નવું કરશું બરાબર ને પછી આપણે ફરીથી પાંચમા પાઠમાં વયા જશું બરાબર ચલો તો હવે આપણે વાર્તા શરૂ કરીએ વાર્તાનું નામ છે પ્યારા પિલ્લુ બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો હતો દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીળી પાંખો વાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું અને તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા તે ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું બરાબર જો વાર્તામાં શું કીધું છે આપણને વાર્તામાં આપણને એમ કીધું છે કે બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું એટલે કે બપોરે વરસાદ આવ્યો વરસાદ આવીને રહી ગયો એટલે અહીંયા શું કીધું છે કે એક ઝાપટું પડી ગયું તે પછી સરસ તડકો નીકળ્યો બરાબર ને જો વરસાદ પડી ગયો અને પછી સરસ મજાનો તડકો નીકળ્યો એવું આપણે બી ઘણી વાર થાય છે ને કે એકદમ વરસાદ આવે છે અને પછી વરસાદ રૂકી જાય છે અને સરસ મજાનો તડકો નીકળે છે તો અહીંયા પણ એમ જ થાય છે હો દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા જો સ્ટુડન્ટ્સ તમે જેમ રમો છો ને એમ આ દ્વિજ અને ઈવા પણ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા બરાબર ને જો એ લોકો રમતા હતા ને ત્યાં ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું બરાબર ને શું ગમી ગયું ઈવાને

તો દ્વિજ અને ઈવા બંને એ પતંગિયાનો પીછો કરવા લાગ્યા તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું જો એ બંને પીછો કરતા તો છે એ ઉડીને શેના ઉપર બેઠું હા મીઠા લીમડા પર બેઠું બરાબર ને પછી તો કે લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો એટલે કે જે લીમડાનું ઝાડ હતું ને એ ત્યાં ઘણા બધા પતંગિયા હતા એટલે અહીંયા શું કીધું છે પતંગિયાનો મેળો અને હળવેથી બરાબર પેલા પીળા પતંગિયા પાસે જો હળવેકથી જાય છે ને એ બે હું તમને કરસરથી બતાવું છું જુઓ જાય છે ને એ બે ધીરેકથી અને અહીંયા જો કેટલા બધા પતંગિયા એક સાથે છે

કેટલાક જે પતંગિયા છે એ પણ ઉડી ગયા બરાબર જો હવે બે હળવેક થી પીળું પતંગિયું છે એ તો ઉડી જાય છે અને એની સાથે સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી જાય છે અરે રે ઈવા ઉદાસ થઈ ગઈ બરાબર ને ઈવા છે ઉદાસ થઈ ગઈ બરાબર ને જો એને ઓલું પતંગિયું કેટલું ગમતું હતું પરંતુ એ પતંગિયું ઉડી ગયું તો એ કેવી થઈ ગઈ ઉદાસ થઈ ગઈ દ્વિજ કહે જો જો આ પાંદડા પર શું છે હવે જો એને દ્વિજ કહે છે એવા તો ઉદાસ થઈ ગઈ હતી પરંતુ દ્વિજ એને કહે છે કે જો તો ઈવા આ પાંદડું જો તો શું છે પાંદડા પર નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું જો પાંદડા પર શું હતું સ્ટુડન્ટ્સ બધાને ખબર છે ને હા નાના નાના પીળા ટપકા જેવું કઈક હતું ઈવા ધ્યાનથી જોઈને કહ્યું આ કશુંક આ શું છે એ તો ધ્યાનથી જોઈને કહે છે પછી કહે છે કે આ તો ઈંડા લાગે છે ચૌધરી એને શું કહે છે કે આ નાનું નાના નાના પીડા ટપકા જેવું શું છે તો ઈવા એને ધ્યાનથી જુએ છે ઈવા કહે છે આ તો ઈંડા છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા જો એ જોવા માટે વધારે નજીક જાય છે તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો જો શું થાય છે કે પાંદડાવાળી ડાળીને ધક્કો લાગી જાય છે એકદમ નજીકથી જોવા જાય છે ને તો એમને ધક્કો લાગી જાય છે બંને ભાઈ બહેન થોડા ગભરાયા જો બંને ભાઈ બહેન છે ને એ ગભરાઈ જાય છે ડાળીને ધક્કો લાગે છે તો બધા એક્ઝામ આપીને હા તો બધાને યાદ જ હશે ઈંડા પડી જશે બે ગભરાઈ ગયા કે કે હવે ડાળીને ધક્કો લાગી ગયો હવે ઈંડા પડ્યા હોય તો ધક્કો વાગે તો નીચે જ પડી જાય ને તો એ બંને કેવા થઈ ગયા એ બંને ગભરાઈ ગયા એને એને ચિંતા થઈ કે ઓલા ઈંડા પડી જશે તો પણ એવું ન થયું જો એવું ન થયું કેમ એવું ન થયું તો કે ઈંડા તો પાંદડાને બરાબર ચોટી રહેલા શા માટે એવું ન થયું તો કે જે ઈંડા છે તો પાંદડાને બરાબર ચોટી ગયા તા હોય અને ઈવાને હાસ થઈ શું થયું હાશ થઈ કારણ કે ઈ બહુ ગભરાઈ ગયા તા ને હમ એટલે એમને હાશ થઈ ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું જો ઈવાએ મમ્મીને શું કીધું મીઠો લીમડો હવે એને આપણે કેમ તોડીએ છીએ ખબર છે સ્ટુડન્ટ્સ હા કારણ કે આપણી રસોઈમાં મમ્મી નાખે છે ને તમે જોયું છે ક્યારેક મમ્મીને રસોઈમાં લીમડું નાખતા ક્યાં તો મમ્મીએ વઘાર કરેલી દાળ બનાવી હોય અને એમાં પણ લીમડો દેખાય છે ને તમને હમ એટલે તમે જ્યારે જમતા હોય ત્યારે દેખાતું હશે તમને બરાબર ને ક્યારેક મમ્મીને રસોઈમાં નાખતા ન જોયા હોય લીમડો પરંતુ જ્યારે જમવા બેઠા હોય ત્યારે તો જોયું છે ને હ તો આ ઈવાના મમ્મી છે શું કરે છે એ પાન તોડે છે કેમ તો કે રસોઈમાં નાખવા માટે એટલે એવા શું કહે છે એના મમ્મીને જુઓ તો એમ કહે છે કે હવે થોડા દિવસ છે ને તમે લીમડો તોડતા વખતે ધ્યાન રાખજો બરાબર ને કારણ કે લીમડાના પાન પર શું હતું ઈંડા હતા બરાબર ને હવે જો એ ઈંડાવાળું જે છે એ પાન તૂટી જાય તો ઈંડા ખરાબ થઈ જાય ને ઈંડા ફૂટી જાય ને એટલા માટે એમ કીધું કે ધ્યાન રાખજો બીજી સવારે ઉઠતા વેત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા જુઓ એમણે એકવાર જોયું ત્યાં પછી બીજી સવારે ઉઠતા વેત તરત જ લીમડા પાસે પહોંચ્યા સમજો છો ને સ્ટુડન્ટ્સ સ્ટેપ બાય સ્ટેપ વાર્તા હા તો આપણે પહેલા કરી લીધી છે પરંતુ આજે આપણે રિવાઇઝ કરી લઈએ તમે પણ ફ્રેશ થઈ ને એક્ઝામ આપો છો ને એટલા માટે ગુજરાતીનો પેપર તો પૂરો થઈ ગયો બરાબર એટલા માટે હવે આગળ બીજા પેપર બાકી છે ને હજી તો થોડા રિલેક્સ થઈ જશો તમે એટલા માટે આપણે વાર્તા કરીએ છીએ ઓકે સ્ટુડન્ટ્સ હવે જો બીજી સવારે ઉઠતા વે બંને છે મીઠા લીમડા પાસે પહોંચ્યા પણ ત્યાં તો ઈંડા નહોતા જો તો સ્ટુડન્ટ શું થયું તો કે જ્યારે બીજી સવારે લોકો લીમડા પાસે પહોંચે છે તો ત્યાં ઈંડા હોતા નથી ઈંડા ને જો પીળા ઈંડા છે બરાબર એને બદલે શું હતું તો કે લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો હતી જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો જો શું હતું તો કે ત્યાં ઈંડા નહોતા પરંતુ ઈંડાને બદલે લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો હતી જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા જો ભાખોડિયા ભરતી એટલે કે ઈ પાન ખાતી હતી બરાબર ને તો જો શું હતું તો કે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા હવે જો આ ઈયળો છે એ પાન ખાતી હતી એટલે એ જે પાંદડા છે એમાં શું પડી ગયા તા કાણા પડી ગયા એક પાંદડા પર એક જ ઈયળ હતી ઈવાએ કાળજીથી તે પાડ્યું તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું જો એક પાંદડું હતું ને એના ઉપર એક જ ઈયળ હતી તો ઈવાએ શું કર્યું હળવેકથી એ લીધું બરાબર હથેળીમાં તોડ્યું અને પછી લીધું પછી તે પાંદડાને એક ખોખામાં હથેળીમાં લીધું અને પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું જો એણે એણે શું કર્યું તો તો કે સૌથી હથેળીમાં પાંદડું લીધું અને પછી એને ખોખામાં મૂકી દીધું મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ છે એ સાચવીને તોડી લાવ્યો જો હવે એમણે એક ઈયળ છે ને એ લઈ લીધી પાંદડા સહિત અને એને ખોખામાં મૂકી દીધું અને પછી છે એ દ્વિજ છે એ બીજા પાંદડા સાચવીને એટલે કે સંભાળથી તોડીને લાવ્યો કે અહીંયા બીજા ઈંડા એવું કાંઈ નથી ને એમ અને તેણે પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું મીઠા લીમડાના કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા ઈવા ખાતું હવે સંભાળીને ખોખામાં મૂક્યા ઈવા કહે ખા તું તારે ખાવું હોય એટલું તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું જો તેમણે શું કર્યું તો કે ઈ ખોખાને ઘરમાં લાવ્યા અને સલામત એટલે કે જે જગ્યાએ કોઈ અડે નહીં કે એને કાંઈ નુકસાન ન થાય ને એ જગ્યાએ એવી જગ્યાએ લાવીને મૂકી દીધું બરાબર જો દ્વિજ અને ઈવાએ શું કર્યું તો કે જે પાંદડા ઉપર જે ઈયળ હતી એને લઈને આવ્યા અને એને ખોખામાં મૂકી દીધું પછી એને ખાવા માટે બીજા પાંદડા આપ્યા ખોખામાં મૂક્યા અને ઈવા કહે છે કે ખા તારે જેટલું ખાવું હોય એટલું ઓકે હવે આપણે આગળ જોઈએ બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું જો બીજી સવારે દ્વિજ અને એ છે એ ફરીથી ખોખામાં જોવા જાય છે પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં બંનેએ ધારી ધારીને જોયું બરાબર શું થયું તો કે એમને લીલા પાંદડા વચ્ચે કોઈ ઈયળ ન દેખાણી એટલે બંનેએ ધારી ધારીને જોયું હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા ધારી ધારીને એટલે શું તાકી તાકીને બરાબર ને એમણે પાંદડા ઊંચા નીચા કર્યા ત્યાં એ બહેન દેખાયા કોણ દેખાયું ઈયળ એમણે ઘણા પાંદડા ઊંચા નીચા કર્યા ત્યારે દેખાયું ક્યાં હતી ઈયળ તો કે એક પાંદડાની નીચે ઝીણુકડું મોઢું ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર તમે જોઈ છે ઈયળને કેવી હોય હા એનું મોઢું કેવું હોય નાનું અમથું હોય અને એના પગ તો સાવ ઝીણા ઝીણા હોય બરાબર અને એનું શરીર કેવું હોય સતત સરકતું હોય તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી જો શું કહે છે કે એ એટલી નાની છે તોય તે કેટલા બધા પાંદડા ખાઈ ગઈ હતી દ્વિજ કહે આપણે આ દોસ્તનું નામ પાડીએ શું દ્વિજ છે ને એ શું કહે છે ઈવાને કે આપણે આપણા દોસ્તનું નામ પાડવું છે તો ઈવા કહે હા ચોક્કસ તો કે શું નામ ઈવા એમ કહે છે તો દ્વિજ કહે છે પિલ્લું પ્યારા પિલ્લુ ઈ કે આપણે એનું નામ શું પાડીએ પિલ્લું પાડીએ ત્યારે ઈવા કહે છે કે સરસ નામ છે હો પિલ્લું એ કે બહુ સરસ નામ પાડ્યું છે પિલ્લું રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાળ લેતા એટલે શું તો કે સંભાળ રોજ સવારે અને સાંજે ખોખામાના પિલ્લુની સંભાળ લેતા દ્વિજ અને ઈવા તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા જો એ લોકો કેવી રીતે સંભાળ લેતા એની તો એ ખોખાને પહેલા તો સાફ કરી દેતા અને પછી અંદર નવા પાંદડા નાખતા રાત પડી એ વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા જ્યારે રાત પડે ને ત્યારે એ ખોખામાં જોતા અને તપાસ કરતા અને પછી જ તે સુવા સૂવા જતા અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું બરાબર ને અઠવાડિયું થઈ ગયું ને પછી એણે કંઈક જુદું જોયું તેણે ઈવાને પૂછ્યું દીદી આ શું છે જો એણે શું પૂછ્યું ઈવાને ઈ કે દીદી આ શું છે ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો આપણો પિલ્લું જ છે જો ઈ શું કહે છે કે આ આપણો પિલ્લું છે હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે તેને કોશેટો કહેવાય જો ઈ શું કહે છે એ કે કે આપણું પિલ્લું જ છે પણ એણે શું કરી નાખ્યું છે કે એણે નવા કપડાં પહેરી લીધા છે તો એને આપણે કોશેટો કહેશું શું કહેવાય તેને કોશેટો જો ને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લું એ કે કે જુઓ કેટલો પહેલવાન બની ગયો છે એ દ્વિજ કહે સાચી વાત ખાય ખાઈને તગડો થઈ ગયો છે શું કહે છે એ કે પાંદડા ખાય ખાઈને એકદમ તાજો માજો થઈ ગયો છે બંને ભાઈ બહેન ને આ તગડો પિલ્લુ વહલો થઈ પડેલો સવાર સાંજ અને જતા આવતા તેઓ ખબર લેતા આ બંને ભાઈ બહેન છે ને દ્વિજ અને ઈવા એ બંને આ પિલ્લુ છે ને એ ખૂબ જ વહાલો થઈ ગયો હતો એટલે એને બહુ ગમતો હતો એટલે સવારે અને સાંજે એ લોકો જ્યારે નિશાળે જતા હતા અને આવતા હતા ત્યારે એ પિલ્લુની ખબર લેતા હતા એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુભાઈ શાંત જણાયા હવે શું થયું તો કે એક સાંજે એ બંને નિશાળેથી આવે છે હવે નિશાળેથી આવી અને ખોખામાં જુએ છે તો પિલ્લુભાઈ શાંત જણાયા બરાબર ને કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલું જો જે કોશેટો છે ને એનો રંગ એકદમ ઘાટો થઈ ગયો હતો અને એ ચૂપચાપ પડી રહ્યું હતું દ્વિજ સાચવીને તેને અડ્યો કોશેટો એકદમ કથ્થણ હતો જો દ્વિજ છે ને એને અડે છે તો કોશેટો કેવો લાગે છે એને કઠણ લાગે છે જો તમને બધાને દેખાય છે આ આ છે ઈવા છે અને આ દ્વિજ છે અને એ બંને આ ખોખામાં જુએ છે બરાબર એમને ત્યાં શું દેખાય છે કોશેટો દેખાય છે જુઓ બંને જુએ છે ને હમ હવે દ્વિજને ચિંતા થઈ તેણે ઈવાને પૂછ્યું દીદી પિલ્લુંને કંઈ થઈ તો નથી ગયું ને તે સૂતો જ છે ને જો એને ખૂબ ચિંતા થઈ કે આ પીલ્લું કાંઈ નથી થયું નહીં કેમ આવી રીતે સૂતો છે જો એ બંને વાતો કરે છે દેખાય છે તમને છે ઈવાને પૂછે છે કે એને કાંઈ થઈ નથી ગયું નહીં કે કેમ એ સૂતો છે કારણ કે દ્વિજ અને ઈવા છે એ રોજ સવારે અને સાંજે સંભાળ લેતા હતા અને એમને આ પિલ્લું છે એ ખૂબ જ વહાલો થઈ ગયો હતો અને હવે આવી રીતે પીલું કરે તો એમને ટેન્શન તો થાય ને ક્યાં કેમ એમ કરે છે એ કેમ સૂતો છે તો હવે એવા શું કહે છે જુઓ તો એવા કહે ચિંતા ના કર એ તો મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ રાહ જો પછી જોજે જાદુ જુઓ એવા છે એ કેવી હતી હોશિયાર હતી એટલે એને આ બધી ખબર હતી એટલે એ દ્વિજને શું કહે છે કે તું ચિંતા ન કર એ તો મોટો થઈ રહ્યો છે બરાબર જો સૌથી પહેલાં ઈંડા હતા બરાબર ને ઈંડામાંથી એ ઝીણી ઝીણી ઈયળ થઈ ઈયળમાંથી એ એક પહેલવાન ઈયળ થઈ ગઈ ને પછી તો કે એમાંથી કોશેટો બન્યો હવે કોશેટો પણ એકદમ કઠણ અને ગાઢો થઈ ગયો એટલે પિલ્લું કેવું થઈ ગયું સાવ ચૂપચાપ થઈ ગયો બરાબર ને તું દ્વિજને ચિંતા થાય છે ત્યારે ઈવા કહે છે કે તું ચિંતા કર નહીં એ તો મોટો થઈ રહ્યો છે એનો વિકાસ થઈ રહ્યો છે બસ એ કે તું થોડા દિવસ રાહ જો પછી એ જો જોજે જાદુ હવે જોઈએ આપણો પછી શું થાય છે તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુની ખબર કાઢવા ખોખું ખોલ્યું જો એ પછીના જ રવિવારે શું થયું તો કે એમણે પિલ્લુની ખબર કાઢવા માટે ખોખું ખોલ્યું એટલે ત્યારે શું થાય છે તો જોયું કે કોશેટો જરા જરા હલતો હતો જો શું થયું એ કે એ જોવે છે ને ત્યારે કોશેટો થોડો થોડો હલતો હતો દ્વિજ ધ્યાનથી જો છે હવે જો અને એવા શું કહે છે ઈવા કહે છે કે દ્વિજ તું ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી બરાબર ને એમ કહીને ઈવા છે એ ખોખાને ક્યાં લઈ આવી બગીચામાં થોડી વારમાં કોશેટો તૂટ્યો જો એવા છે ને એ ખોખાને બગીચામાં લઈને આવી કારણ કે એને ખ્યાલ હતો કે પીલો છે એ મોટો થઈ રહ્યો છે અને એનામાં શું ચેન્જીસ આવી રહ્યા છે બરાબર ને એનામાં કયા કયા ફેરફારો થઈ રહ્યા છે એ બધી જ ઈવાને જાણ હતી એટલે ઈવા છે એ ખોખાને બગીચામાં લઈ ગઈ થોડી વારમાં કોશેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું જો થોડી વાર થઈને એટલે કોશેટો તૂટી ગયો અને તેમાંથી શું બહાર આવ્યું જીવડું બહાર આવ્યું ઓકે એ જીવડાને તો પાંખો હતી જો કેવું જીવડું બહાર આવ્યું તો કે પાંખોવાળું એ જીવડાને તો પાંખો હતી પણ તેની પાંખો ચોટેલી હતી એની પાંખો કેવી હતી સ્ટુડન્ટ હા એની આંખો છે ચોટેલી હતી હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી જો ધીમે થી એ જે પિલ્લું છે એ પોતાની પાંખો ખોલે છે અને દ્વિજ અને ઈવાના મો ખુલ્લા રહી ગયા જો એમણે તો આવું પહેલી વાર જોયું ને અને સ્ટુડન્ટ તમને પણ પહેલી વાર ખબર પડી ને કે પતંગિયું કેવી રીતે બને તો આ દ્વિજ અને ઈવાને પણ આ બધું એમણે પહેલી વાર જોયું એટલે એ બંને છે એ આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું છે એમ પહેલી વાર અમે જોયું એવું થાય ને ક્યારેક એમ જ તે દ્વિજ અને ઈવાને થયું એટલે એમના મોઢા છે એ આમ ખુલ્લા રહી ગયા કે ઓહો એમ તેમનું વહલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું એટલે કે એમનું વહાલું પીલું એમને જે પિલ્લું ગમતું તું એમ એક તો સરસ મજાનું પતંગિયું બની ગયેલું પતંગિયું ગમે ને સ્ટુડન્ટ્સ બધાને તો આ દ્વીજ અને ઈવાનું જે પિલ્લું છે એ પિલ્લું પતંગિયું બની ગયું પિલ્લુએ પોતાની પાખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું જો પિલ્લુએ શું કર્યું તો કે પીલું એની પાંખો છે એ બે ત્રણ વાર ફફડાવી કારણ કે એને હળવેકથી ધીમે ધીમે ખોલી હતી ને પાંખો એટલે હવે એણે બે ત્રણ વાર પોતાની પાંખો છે એ ફફડાવી અને પછી એ ઉડી ગયું બરાબર ને જો દ્વિજ અને એવા છે એ કેટલા ઉદાસ થયા હશે જ્યારે એમનું આ પિલ્લું છે એ ઉડી ગયું હશે તો તો પણ પાઠ સમજવાની એટલે કે વાર્તા સમજવાની બધાને મજા આવી ને સ્ટુડન્ટ હમ મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સને બહુ મજા આવી ફરીથી પાઠ યાદ આવી ગયો ને તમને હમ તો હવે તમને બધાને સમજાઈ ગયું કે પતંગિયું કેવી રીતે બને હાલો આપણે ફરી એકવાર આખી પ્રોસેસ બોલી હો સૌથી પહેલા ઈંડા ઈંડામાંથી ઈયળ ઈયળમાંથી કોશેટો અને કોશેટોમાંથી પતંગિયું બરાબર ને સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ તમને લોકોને આખી વાર્તા યાદ રહી ગઈ ને કે સૌથી પહેલા ઈવાને આ ઈંડા મળે છે એટલે કે ઈંડા જુએ છે બીજી સવારે એમને પાંદડા ઉપર ઈયળ જોવા મળે છે તો બંને પોતાના ઘરે લઈને આવે છે એની સંભાળ રાખે છે બરાબર અને પછી ધીરે ધીરે એ ઈયળ છે એમાં કેટલા બધા ફેરફાર થાય છે બરાબર એક તો એ ખાય ખાઈ ખાઈને પહેલવાન બની જાય છે પછી તો કેમાંથી છે એટલે કે કીડાઓનું ઘર એ બને છે અને પછી એ કોશેટો તૂટે છે ત્યારે સરસ મજાનું પતંગિયું બને છે બરાબર ને તો બધાને વાર્તા સમજવાની મજા આવી હવે આપણે કાલના લેક્ચરમાં હજી કંઈક નવું કરશું બરાબર સ્ટુડન્ટ્સ જ્યાં સુધી આપણી એક્ઝામ છે ને ત્યાં સુધી આપણે કંઈક નવું કરશું બરાબર પછી આપણે આપણો જે પાંચમો પાઠ અધૂરો છે એ પાઠ આપણે પૂરો કરશું છેલ્લે આપણે એમાં શું કર્યું હતું તમને બધાને યાદ છે ને હા આપણે ટપ્પુભાઈ કાચબાવાળું જે ગીત છે એ કર્યું હતું બરાબર ને હવે આપણે એનીથી આગળ સ્વાધ્યાય કરશું ઓકે સ્ટુડન્ટ્સ thank you so much and in next lecture sudhi badda students Snake. khuda hafiz bye bye take care stay home stay safe bye bye students